नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान एकम 3 नूतन विश्व तरफ प्रयाण। એટલે કે મિત્રો, એક નવા જ વિશ્વ તરફ આપણે પ્રયાસ કરવો છે। તો પ્રથમ વિશ્વયુદ્ધ પત્યું અને એ પછી એવી કઈ ઘટના બની અને એવી કઈ ઘટના ન બનવી જોઈતી હતી, તો એની તમામ ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે। તો એનો પહેલો ટોપિક છે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો। એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ તો પત્યું પણ આ દ્વિતીય વિશ્વયુદ્ધની પ્રારંભ થાય છે, તો આ બે વિશ્વયુદ્ધ વચ્ચે કે શું થયું છે કે એના પ્રવાહો એ આપણે જોવાના છે। તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ અને તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ, તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો। કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો અને જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું। અને આ સંદર્ભે અત્રે નીચેના ઘટનાક્રમો અભ્યાસ કરીએ। તો આપણે અહીંયા ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929-32 એ આની અંદર આપણે જોવાનું છે। તો આ બે વિશ્વ પ્રવાહોમાં શું કહે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહી શાસન પરથી લોકોનો વિશ્વાસ કેમ ઉઠી ગયો? તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે યુરોપના દેશોમાં ગરીબી, બેકારી, મોંઘવારી, ચીજવસ્તુઓની અછત થઈ અને વગેરે જેવી સમસ્યાઓ સર્જાઈ અને પરિણામે લોકોની આર્થિક દશા કેવી થઈ? નબળી પડી ગઈ। આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ અને તેને સુધારવામાં જે તત્કાલીન સરકારો હતી એ નિષ્ફળ ગઈ અને તેથી જ લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો। તો પહેલાં લોકશાહી ચાલતું હતું, એટલે લોકશાહી એટલે કે લોકો દ્વારા, લોકો વડે ને લોકોથી, ત્યારે અહીંયા લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી જાય છે અને સરમુખશાહીનો અહીંયા ઉદય થાય છે। એટલે કે કોઈએ સરમુખશાહી એટલે કે કોઈએ પક્ષ દ્વારા કરવામાં આવે છે, કોઈ એક પક્ષ દ્વારા આ સરમુખશાહી કરવામાં આવે છે। એમ કે કહેવાય છે કે આને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બન્યું અને આ બધા કારણોને કારણે કે આ દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બને છે। તો એમાં પહેલું આપણે જોવાનું છે ઇટાલીમાં ફાસીવાદ। પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું। તેમાં ઇટાલીને 12 અબજ ડોલરનો જંગી ખર્ચ થયો અને 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ, છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોને મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ। તેથી શું થયું કે ઇટાલીના લોકોમાં રોષ ભરાયો, કે ઇટાલી રોષે ભરાઈ અને ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો। તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે। તો ઇટાલી કોને જવાબદાર માને છે? સરકારને। અને તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા હવે માગે છે। તો ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે હવે ઇટાલી બદલો લેવા માગે છે સરકાર સામે। તો આવા કપરા સંજોગો સામે હવે કોનો સહારો લે છે? બેનિટો મુસેલીને ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી। હવે જ્યાં બેનિટો મુસેલીની છે એને શું કર્યું? ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે અને તેનું પ્રતીક છે કે લાકડાની ભારી અને કુહાડી, કે જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે, તે અપનાવ્યું હતું। અને ફાસીવાદ ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે, એટલે ફાસે જેનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે। હવે મુસેનીનો એ મુદ્રાલેખ હતો, તો એ એક પક્ષ અને એક નેતા, તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી, તેમનો ગણવેશ કાળા રંગનો હતો। મુસેલીનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહોડસ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા, કે 1924 અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી
લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસેલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ બર્લિન ટોકિયો ધરીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. મિત્રો, અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું, એટલે કે જે પક્ષ વિજેતા હતું તે પક્ષ કોણ હતું? ઇટાલી હતું. અને કહેવાય છે કે ઇટાલી એ ફાસીવાદ, એટલે કે કોઈને ફાંસી આપવાનો અર્થ નહીં. હવે આ જે ફાંસીવાદ છે એટલે કે કોઈને ફાંસી આપવા માટેનો અર્થ થતો નથી, પણ એનો અર્થ અલગ થાય છે. હવે ઇટાલીને $12,000 જંગી ખર્ચ થયો હતો યુદ્ધની અંદર, અને એની અંદર 600,000 સૈનિકોની જાનહાનિ થઈ. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રને મનગમતા પ્રદેશો લઈ લીધા. એને આટલો બધો ખર્ચ થયો, સૈનિકોને જાનહાનિ થઈ, છતાં પણ ઇટાલી પાસેથી જે મનગમતા પ્રદેશો હતા એ એના પાસેથી લઈ લીધા. હવે શું થાય છે? એના જે મનગમતા પ્રદેશો છીનવાઈ જાય છે એટલે ઇટાલીની અંદર ઉપેક્ષા થાય છે અને ઇટાલીના પ્રજા રોષે ભરાય. અને તેને કારણે હવે કે પોતાનું સ્વમાન ગવાયું છે તો હવે એને કોને જવાબદાર માને છે? સરકારને, ઇટાલીની સરકારને જવાબદાર માને છે. અને તેમ માની ઇટાલી હવે ઇટાલીની જનતા હવે એક રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માગતી હતી, એટલે કે એ ઇટાલી હવે આવા કપરા સંજોગોમાંથી આપણે કેવી રીતે ઉગારવું, એના માટે બેનિટો મુસેનીએ ઇટાલીમાં સેની સ્થાપના કરી? ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. અને તેનું પ્રતીક છે લાકડાની ભારી અને કુહાડી. મિત્રો, અહીંયા આપણે ભાજપનું પ્રતીક છે કમળ, કોંગ્રેસનું પ્રતીક પંજો અને અન્યનું જાડું, તો એ રીતે પ્રતીકો અહીંયા એને પણ પ્રતીકો આપ્યા છે કે લાકડાની ભારી અને કુહાડી, તો જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે એ તેને અપનાવ્યું. પછી ફાસીવાદ, ઇટાલીના ફાસે જે શબ્દમાં ઉતરી આવ્યો. આ ફાસીવાદ છે ક્યાંથી ઉતરી આવ્યો? ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો. અને જે આ ફાસે જેનો અર્થ શું થાય છે? કે બધી જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો થાય છે. તો હવે પછી મુસેનીનો એ મુદ્રાલેખ હતી તો કેવી? એક પક્ષ અને એક નેતા. તેને મુદ્રાલેખો જાહેર કરી કે એક પક્ષ અને એક નેતા, અને તેને પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ પણ આપી. તે જે પોતાના લશ્કરની અંદર જે જોડાયા હતા સેવકો એમને લશ્કરી તાલીમ પણ આપી અને તેમનો ગણવેશ કાળા રંગનો રાખ્યો. અને મુસેનીઓએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના જે રહોડસ અને ડોડિકાની ટાપુઓ એ તુર્કી પાસેથી પડાવી લીધા. પછી આ મુસેલીઓનો સહારો લીધો, એના પછી એમને રહોડસ અને ડોડિકાની ટાપુ તુર્કીઓ કોની પાસેથી પડાવી લીધા? તો તુર્કીઓ પાસેથી પડાવી લીધા. અને 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. પછી તેને 1924ની અંદર અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. હવે આટલી સફળતા મેળવ્યા બાદ કે મુસેનીઓએ રાષ્ટ્રસંઘમાંથી છેડા ફાડી નાખ્યા અને રોમન બર્નિંગ ટોક્યો ધરીમાં તે જોડાયું, અને આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. એટલે કે એને રાષ્ટ્રવાદનો નિયમ હતો કે આંતરરાષ્ટ્રીય જાળવણી રાખવી અને યુદ્ધને સદંતર નાશ કરવો, પરંતુ અહીંયા પણ યુદ્ધ એ કરે છે અને પરિણામે રાષ્ટ્રસંઘ સાથે પણ તેનો છેડો તોડી નાખે છે. અને છેલ્લે એ કોને જવાબ, આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બને છે. તો મિત્રો, આ ઇટાલીમાં ફાસીવાદ, આ પેરેગ્રાફમાંથી પણ ઘણા એવા પ્રશ્નો તમારે નીકળે છે, તો આપણે એમાંથી આપણે પ્રશ્નો જોઈએ કે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું? તો એનું પ્રતીક શું હતું? લાકડાની ભારી અને કુહાડી. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું. હવે ફાસીવાદ
શબ્દ શેમાંથી બનેલો છે? તો ફાસીવા શબ્દ એ ઇટાલીના ફાજે ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાસીવાદ એ ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. હવે આગળ જોઈએ કે મુસેલિનોનો મુદ્રાલેખ શું હતો. તો મુસેલિનોનો મુદ્રાલેખ શું હતો કે એક પક્ષ અને એક નેતા. મુસેલિનોનો મુદ્રાલેખ એક પક્ષ અને એક નેતા હતો. હવે ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો? તો આપણે જોયું કે ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કાળા રંગનો હતો. સ્વયંસેવકોની લશ્કરી તાલીમ આપી અમે, તેમનો ગણવેશ કેવા રંગનો હતો? કાળા રંગનો હતો. હવે મુસેનીનો મુલિનીએ તુર્કી પાસેથી કયા ટાપુઓ પડાવી લીધા? તો આપણે જોયું કે ભૂમધ્ય સમુદ્રના રહોડસ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. ફરીથી ભૂમધ્ય સમુદ્રના રહોડસ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. હવે આગળ જોઈએ કે મુસેનીઓએ કઈ ધરીનું નિર્માણ કર્યું? તો મુસેનીઓએ રોમ બર્લિન ટોકિયો ધરીમાં તે જોડાયું અને તેનું નિર્માણ કર્યું. ફરીથી જોઈએ કે મુસેનીઓએ તુર્કી પાસેથી મુસેનીઓએ કઈ ધરીનું નિર્માણ કર્યું? તો મુસેનીઓએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન ટોક્યો ધરીનું નિર્માણ કર્યું. તો મિત્રો, આ પેરેગ્રાફમાંથી તમારા આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. તો મિત્રો, હવે આગળ વધીએ. હવે આવે છે જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ અને તે આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલસની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી અને આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો અને આ પક્ષ કેવો હતો? નાઝી પક્ષ તરીકે જાણીતો છે. તો નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી અને જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી અને હિટલરે કેવો હતો? ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી અને જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. જર્મન પ્રજા હિટલરને હ્યુહર એટલે કે તારણહાર એમ ભગવાન માનતી હતી. તો મિત્રો, અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થાય છે, એમ કે વિશ્વમાં જ્યારે પહેલા ભાગ જર્મનીની હાર થાય છે ત્યારે પહેલા ભાગમાં જોયું હતું આપણે કે વર્સેલસની સંધિ થઈ હતી. તો આ વર્સેલસની સંધિમાં એ પણ અગત્યનો એક પોઈન્ટ હતો કે વર્સેલસની સંધિ એ જર્મન ઉપર કે અત્યાચાર ગુજારવામાં આવે છે, કે વર્સેલસની સંધિની અંદર જર્મની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. છતાં તેની પાસેથી બધી જ વસ્તુઓ ખેંચી લેવામાં આવી હતી, એની પાસેથી બધી વસ્તુઓ પણ લઈ લેવામાં આવી હતી અને પરિણામે શું થાય છે કે જર્મનીની પ્રજા રોષે ભરાય છે અને એ એક હતું સત્યવાદી. એ પરિણામે જર્મની એડોલ્ફ હિટલર એ રાષ્ટ્રવાદી સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાય છે, એમ કે આ વર્સેલસની સંધિથી રોષે ભરાઈ અને હવે જર્મની શું કરે છે? એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં એમને જોડાય છે અને આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. તો આ નાઝી પક્ષની વિચારસરણામાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો, એટલે કે રાષ્ટ્રવાદ એટલે કે રાષ્ટ્ર માટે અને સમાજવાદ એટલે કે સમાજવાદનો આ બંનેનો સમન્વય હતો. અને જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી અને જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી અને પછી તેને જર્મનીની અંદર સરમુખત્યારશાહી સ્થાપે છે. અને હિટલર કેવા સ્વભાવનો હતો? ઉગ્ર અને આક્રમક નીતિ. પછી
એ ઉગ્ર સ્વભાવના હોવાના કારણે તેને આક્રમક નીતિ અપનાવે છે અને જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ તે દોરે છે. ત્યારે જર્મન પ્રજા હિટલરને યુહવર એટલે કે તારણહાર ભગવાન માને છે. હવે નાજીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક સાથિયા જેવું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરને એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો અને તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્વની સત્તા તરીકે ઉદયનું હતું. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્ત્વના કારણો બન્યા. તો હવે અહીંયા નાજીવાદના જે સૈનિકો છે એમનો પહેરવેશ કેવો છે એ બતાવ્યો છે. તો કે એમનો પહેરવેશ ભૂરા રંગનો પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક એટલે કે સાથિયા જેવું એમનું પ્રતીક લગાવતા અને સત્તા પર આવ્યા પછી હિટલરે એક હતું સત્તા એટલે કે પોતાના હાથમાં જ સત્તા રાખે છે, એમ કે પોતાના હાથમાં જ એને સત્તા રાખી અને યુદ્ધ પ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. એટલે કે આના પરથી આપણને એનો જે યુદ્ધ પ્રિય સ્વભાવ હતો એ સ્પષ્ટપણે જોવા મળે છે. હવે તેનો મુખ્ય ધ્યેય શું હતો કે જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકેના ઉદયનો હતો, એટલે કે તેને આખી પૃથ્વી પર રાજ કરવું હતું. અને પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. હવે એનો મુખ્ય ધ્યેય શું હતો કે જાતિના શુદ્ધિકરણ એટલે કે જર્મનીમાં જે પ્રજા આવી છે તેને મારી નાખો, તો એમાં જે અસ્થિર મગજના હોય એવા વ્યક્તિઓનો નાશ કરવાનું એને નક્કી કર્યું. અને બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓનો જીવ એને ખોયા અને જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખાયા તેને શું કર્યું કે જે જર્મનીમાં જે પ્રજા આવી હતી તેને મારી નાખો, તેનો નાશ કરો અને તેને બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓનો જીવ ખોયા અને જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખાય છે. આમ હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેનો લશ્કરી પગલાં એટલે એને પોતાના પડોશી દેશોને પણ છોડ્યા નહીં અને પડોશી દેશો સાથે પણ યુદ્ધ કર્યું અને ચોક્કસ જૂથનો નાશ કરવાની તેની નીતિ અને આ બધું કર્યું અને એના પડોશી દેશોને પણ છોડ્યા નહીં. તો આ બધી નીતિને કારણે અહીંયા બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા મુખ્ય ખૂબ મહત્ત્વના કારણો બન્યા છે. તો મિત્રો, આ જર્મનીના નાજીવાદમાંથી પણ કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે. તો આપણે જોઈએ કે જર્મનીને વલ્સેલસની સંધિ પર સહી કરવાની ફરજ કોણે પાડી. તો જર્મનીને એમ કે આ વલ્સેલસની સંધિ પર સહી કરવાની ફરજ પેરિસની શાંતિ પરિષદે જર્મનીને વલ્સેલસની સંધિ પર સહી કરવાની ફરજ પાડી. હવે એડોલ્ફ હિટલર કયા પક્ષમાં જોડાયો અને તે પક્ષ કયા પક્ષના નામે જાણીતો હતો? તો એડોલ્ફ હિટલર રાષ્ટ્ર સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો અને આ પક્ષ કયા નામે જાણીતો છે? નાજી પક્ષ તરીકે જાણીતો છે. હવે હિટલરે જર્મનીમાં સરમુક્તશાહીની સ્થાપના કેવી રીતે કરી? તો હિટલરે જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું અને પછી જર્મનીમાં સરમુક્તશાહીની સ્થાપના કરી. હવે જર્મનીનો સરમુક્ત્યાર
કોણ હતું? તો જર્મનીનો સરમુખ શિયાર હિટલર. તો કે જર્મનીનો સરમુખતા શાહી હિટલર હતો. હવે જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? તો જર્મન પ્રજા હિટલરને હ્યુહર એટલે કે તારણહાર ભગવાન માનતી હતી. હવે નાઝી પક્ષના સૈનિકો કેવો પોશાક પહેરતા હતા? તો નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોટાડતા અને સ્વસ્તિક સાથિયા જેવું એમનું પ્રતીક હતું. હવે હિટલરનું મુખ્ય ધ્યેય શું હતું? તો હિટલરનું મુખ્ય ધ્યેય શું હતું કે જર્મનીને એક મહત્ત્વની સત્તા બનાવવાનું હતું. કે જર્મનીને એક મહત્ત્વની સત્તા બનાવવાનું મુખ્ય ધ્યેય હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતા મહત્ત્વના કારણો કયા હતા? તો કે હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા મુખ્ય મહત્ત્વના કારણો હતા. હવે આવે છે જાપાનમાં લશ્કરવાદ. કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વલ્સેલસની સંધિમાં જાપાનને પોતાના ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં અને જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા. આનાથી શું થયું કે જાપાનને ઘણો અસંતોષ થયો અને 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી અને તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા અને તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો અને આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી અને જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી અને જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું અને જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં અને જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુકોક સરકાર સ્થાપી 1932માં. ક્યારે સ્થાપી? તો 1932માં. અને તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા. હવે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919માં વલ્સેલસની સંધિ થાય છે અને તેમાં જાપાનની પોતાની જે ધારણા મુજબના જે ચીનના જે પ્રદેશોનો લાભ મળવાનો હતો એને મળી શક્યો નહીં અને જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં વેચાઈ લીધા અને આનાથી શું થાય છે કે જાપાનમાં ઘણો અસંતોષ પેદા થાય છે. એટલે કે આનાથી જાપાનમાં નારાજગી પેદા થાય છે. ત્યારે એ લોકો શું કરે છે કે 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળોના ફક્ત 35% નૌકાદળો રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી અને એમાં પણ એમને 1921-22ની જે વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળો એમાંથી કેટલા ફક્ત 35% જ નૌકાદળો આ જાપાનને સ્વીકારવા પડ્યા અને તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ પણ ખાલી કરવા પડ્યા. હવે આગળ એને જે ટાપુ છે સખાલિન અને સાઇબિરિયાના ટાપુ પણ તેને ખાલી કરવા પડે છે અને તેથી આ બધા કારણોને સર જાપાનનો જે યુવા વર્ગ છે એ નારાજ થાય છે અને આ સમય દરમિયાન શું ચાલે છે, જાપાનમાં ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોની ચૂંટણીમાં બહુમતી મળી. આ જે આપણને અન્યાય થયો છે તેની સામે લડવા માગતા જે લશ્કરી ઢબના શાસનો હતા એની તરફેણના પક્ષની ચૂંટણી થાય છે અને એ ચૂંટણી બહુમતીથી થાય છે અને આ જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે શું કર્યું, વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી અને જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્ય ન મળ્યું. એમણે શું કર્યું કે આ રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી પણ જાપાનને આ બધું કરવા છતાં પણ રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્ય ન મળ્યું અને જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં પણ જે
જાપાનની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રહે છે ને એની જે સામ્રાજ્યવાદની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી એ પશ્ચિમના દેશો તે રોકી શક્યા નહીં અને છેવટે જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુકો સરકાર 1932માં સ્થાપે છે અને તે ઉપરાંત પણ જાપાને શું કર્યું કોરિયા મંગોલિયા સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો પોતાના કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથેના સંબંધ સુધારી પોતાના સામ્રાજ્યનો દોર છૂટો મૂક્યો અને સમ્રાટ મેઇજી પછી 1936માં ગાદીએ આવેલ સહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું અને આમ જાપાનને રાષ્ટ્રસંઘનો ત્યાગ 1933માં કર્યો. હવે જાપાનને જર્મની અને ઇટાલી સાથેના સંબંધો પણ સુધરી જાય છે અને સામ્રાજ્યવાદનો દોર હવે છૂટો પડ્યો અને તેમાં સમ્રાટ મેઇજી પછી 1936માં ગાદી પર આવેલ સહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે અને આમ 1933માં જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. હવે આપણે જોઈએ છેલ્લે વૈશ્વિક મહામંદી 1929માં કે યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આ વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો અંત આવશે, પરંતુ આવું થયું નહીં અને આ ધારણા એમની ખોટી પડે છે અને એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરબજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા તેમની શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી અને તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી. ક્યારે 24 ઓક્ટોબર 1929માં તેમને આ વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવે છે અને આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી અને જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું અને વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા અને ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી અને તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ પર પડ્યો છે અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા અને વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થાય છે. હવે આપણે જોઈએ કે આ વૈશ્વિક મહામંદી થઈ અને આ જે એટલે કે વૈશ્વિક મહામંદી એટલે કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કે યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના જે વડાઓ હતા એમને એવી ધારણા હતી કે આ જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું છે કે એના અંતે આપણે જે યુદ્ધોત્તર સમસ્યાઓ લાવ્યા હતા કે અમુક ટકા કે યુદ્ધ સામે નિવારણ માટે દંડ જે ફરમાવવામાં આવ્યો હતો કે એ સમસ્યાઓને કારણે આનો અંત આવી જશે, પરંતુ એમની ધારણા ખોટી પડે છે અને એમાં પછી એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ એ શેરબજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા હતા અને ત્યાં આગળ શું થાય છે કે શેરની કિંમત અત્યંત ભયજનક એટલે કે ઘટવા માંડી અને તેથી વિવેચકોએ તેની વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી અને ક્યારે કે 24 ઓક્ટોબર 1929ના રોજ. તો હવે આ સંકટે શું કર્યું, વિશ્વની આર્થિક સ્થિતિને બેડોળ કરી નાખી કે ડામાડોળ કરી દીધી અને જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થાય છે. એટલે કે વિશ્વના જે મોટાભાગના રાષ્ટ્રો હતા એ આ મહામંદીના પ્રભાવ નીચે આવી જાય છે અને ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રાખવા પડે છે અને સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડે છે અને તેનો પ્રભાવ સમગ્ર વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ પર પડે છે. અને અમેરિકા જેવો સમૃદ્ધ કહેવાય છે કે અમેરિકાએ એમ કે સમૃદ્ધ દેશ છે તો એ રાષ્ટ્રને પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા હતા અને વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ ગયો. હવે આ પરિણામે વિશ્વનો જે વેપાર હતો એ ઘટીને અડધો થઈ જાય છે અને આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થાય છે. હવે આ બધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું અહીંયા સર્જન થયેલું જોવા મળે છે.
तो मित्रों आ वैश्विक महान मंदी 1929 એ પેરેગ્રાફમાંથી પણ અમુક પ્રશ્નો પૂછાઈ શકે કે વૈશ્વિક સંકટ ક્યારે સર્જાયું હતું. તો વૈશ્વિક સંકટ 24 ઓક્ટોબર 1929 રોજ સર્જાયું હતું. હવે કયા સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી નાખી? તો 24 ઓક્ટોબર 1929 રોજ જે વૈશ્વિક એટલે કે અમેરિકાના વૈશ્વિક શેર બજારમાં ઘણા મોટા પ્રભાવમાં શેર વેચવા આવ્યા હતા અને શેરની કિંમત અત્યંત ભયજનક થઈ અને ઘટવા માંડી, તેથી શું થાય છે કે વૈશ્વિક સંકટના નામથી એ ઓળખાય, એટલે કે ત્યારે આ સંકટ ઊભો થયો. ફરીથી જોઈએ તો 24 ઓક્ટોબર 1929 રોજ અમેરિકાના શેર બજારમાં સર્જાયેલા વૈશ્વિક સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી નાખી, એમ કે આપણી આર્થિક સ્થિતિને ડામાડોળ કરી દીધી. હવે વૈશ્વિક મહામંદીનું સર્જન શેમાંથી થયું હતું? તો પણ એનો જવાબ એ જ આવશે કે 24 ઓક્ટોબર 1929 રોજ અમેરિકાના શેરબજારમાં સર્જાયેલા વૈશ્વિક સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને કેવી કરી દીધી? ડામાડોળ અને બનાવી દીધી હતી, અને તેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. તો આપણે જોયું હતું તેમાંથી જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થાય છે. તો મિત્રો આપણે હવે થોડી નજર ટૂંકમાં જોઈ લઈએ. તો પહેલું તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના અનેક દેશોમાં લોકોની અવદશા સુધારવામાં તે સમયની સરકાર કેવી ગઈ? નિષ્ફળ ગઈ. અને તેથી શું થાય છે કે દેશોમાં લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને લોકશાહી કેવી થાય છે? નિષ્ફળ બની જાય છે. અને એ દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદને ઉત્તેજન મળતા સરમુખત્યારશાહીનો ઉદય ત્યાં થાય છે. પછી સમગ્ર યુરોપના રાજકારણમાં પરિવર્તન આવે કે તે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિણામ બને છે, એટલે કે પરિબળ બને છે. પછી વલ્સેલસની સંધિમાં ઇટાલીની થયેલી ઉપેક્ષાથી પ્રજામાં શું થાય છે? ઉગ્ર અસંતોષ ફેલાય છે અને તેનાથી ઇટાલીના લોકો દેશને થયેલા અપમાનનો બદલો લેવા ઈચ્છતા હતા. અને આ સંજોગોમાં બેનિટો મુસેનીએ એ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે અને એમાં તે લાકડાની ભારી અને કુહાડી આ પક્ષનું એમને પ્રતીક રાખે છે અને લશ્કરી તાલીમ પામેલા પક્ષના સ્વયંસેવકોને કાળા રંગનો પોશાક પહેરાવતા. હવે એક પક્ષ એક નેતા એ મુસેનીનો એ મુદ્રાલેખ હતો. મુસેનીઓએ રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને જર્મની તથા જાપાનના સહયોગથી શું કરે છે? રોમ, બર્લિન, ટોક્યો એ ધરીનું નિર્માણ કર્યું. પછી પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતા જર્મનીમાં નિરાશા અને અસંતોષ ફેલાયો. પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વલ્સેલસ મુકામે અત્યંત કડક શરતો સાથેની સંધિ સ્વીકારવાની ફરજ ત્યાં પડે છે. આમ વલ્સેલસની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક ગણાય છે. હવે ઈસવીસન 1919માં એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો અને આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો થાય છે. અને નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. પછી જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગ મૃત્યુ પામતા હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું અને તેણે જર્મનીમાં સરમુખત્યાર સાહિત્ય સ્થાપે છે. જર્મન પ્રજા હિટલરને હુયર એટલે કે તારણહાર તરીકે પોતાના ભગવાન તરીકે માનતી હતી. હવે નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગનું સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતા. પ્રથમ વિશ્વયુદ્ધ છેલ્લે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જાપાને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી અને જાપાને ઈસવીસન 1932માં મંચુરિયા કબજે કર્યું અને ઈસવીસન 1913માં જાપાન રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયું. આમ પછી છેલ્લે 24 ઓક્ટોબર 1929 રોજ અમેરિકામાં એકાએક
વોલ સ્ટ્રીટ શેરબજાર તૂટી પડે છે અને વોલ સ્ટ્રીટ સંકટે સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ અસ્થિર બનાવી દે છે અને ગ્રેટ બ્રિટન અને અમેરિકાના અર્થતંત્રો પ્રભાવિત થતા આ વૈશ્વિક મહામંદીનું સર્જન થયું અને હવે આ વૈશ્વિક મહામંદીનું ત્યાં સર્જન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણો અભ્યાસ આટલા સુધી સીમિત રાખીએ છીએ। નેક્સ્ટ વિડીયોમાં દ્વિતીય વિશ્વયુદ્ધ 1939-1945 પરિબળો જોઈશું, તેમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વલ્સેલસની સંધિ, અલ્ડોલફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને છેલ્લે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તાત્કાલિક પરિબળ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।